गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। तो बाळको, आपणे रिविजनमां प्रश्न चार विरुद्धार्थी शब्दो सुधी भणी लिया। तो आपणे रिविजनमां प्रश्न चार आजे समझीए। तो प्रश्न चार एवो छे बाळको के नीचेना शब्दोना विरुद्धार्थी शब्द लखो। जो बाळको, अहींया पेलो शब्द अंधकार आपेलो छे, छे ने? तो अंधकार नो विरुद्धार्थी शुं थशे? प्रकाश। बीजो शब्द छे विशाल। तो विशाल नो विरुद्धार्थी शुं थशे? विशाल एटले बाळको मोटू। तो मोटा नो आपणे विरुद्धार्थी शुं करशुं? विशाल एटले के नानू। शुं थशे? नानू। हवे त्रीजो शब्द अहींया आपेलो छे दुर्भाग्य। तो दुर्भाग्यनो आपणे शुं थशे? करीशुं सद्भाग्य। समझाय छे? ચાલો આગળ દૂષણ। દૂષણનું શું થશે બાળકો? દૂષણ તો તમે આમ આપેલું છે, પણ હકીકતમાં દૂષણ નથી, દોષ। શું છે? દોષ। તો દોષનું શું થશે? નિર્દોષ। સમજાણું? હવે એના પછીનો શબ્દ છે આનંદ। તો આનંદનું શું થશે? આનંદ એટલે હર્ષ। તો એનો આપણે વિરુદ્ધાર્થી કરશું દુઃખ। સમજાણો? તો જુઓ બાળકો, હવે પ્રશ્ન પાંચ છે, નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો। તો સાચી જોડણી આપણે અહીંયા જોવાની છે। જો અમુક શબ્દોમાં દીર્ઘવાળી, રસ્વવાળું એ બધું આપણે ધ્યાનમાં લઈને શબ્દ સાચો બનાવવાનો છે। તો શબ્દો સાચા જ આપેલા છે, બધા જ સાચા શબ્દો છે, બરાબર? તો આપણે ખાલી જે શબ્દ ખોટો છે એને જ ધ્યાનમાં રાખવાનું છે। તો આમાં પહેલો શબ્દ છે માતૃસુખ। તો બાળકો, માતૃસુખ સાચું લખેલું છે? હા, તો સાચું લખેલું છે। તો આપણે એ જ શબ્દ પાછો લખી લેવાનો છે। બીજો છે શિક્ષક। તો બાળકો, શિક્ષક પણ અહીંયા સાચો છે, તો શિક્ષક પણ આપણે એમ જ લખી દેવાનો છે। તો ત્રીજો છે અસ્પૃશ્ય, તો તે પણ સાચો છે। જો બાળકો, ઉપર સૂચના આપેલી છે સાચી જોડણી ધ્યાનમાં રાખો, બરાબર? તો સાચું છે કે ખોટું એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। તો અસ્પૃશ્ય પણ સાચું લખેલું છે। એના પછી આવશે શિષ્યવૃત્તિ। બાળકો, શિષ્યવૃત્તિ પણ સાચી લખેલી છે, જુઓ, છે ને? એના પછી છે આર્થિક। તો બાળકો, આર્થિક પણ સાચું લખેલું છે, છે ને? ઓકે, તો સમજાણું? નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો, ઓકે। એના પછી આવશે પ્રશ્ન છ। તો પ્રશ્ન છ અહીંયા એમ આપેલો છે કે નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો। તો વાક્ય પ્રયોગમાં નીચે શબ્દો આપેલા છે, પાંચ શબ્દો આપેલા છે, તો આપણે આ શબ્દ વાક્યમાં આવી જવો જોઈએ, ખબર છે ને બાળકો? તમને જો કે આવડે જ છે, મેં તમને શીખવાડી પણ દીધું છે, છતાં એકવાર આપણે રિવિઝન કરી લઈએ। તો અહીંયા શબ્દ આપેલો છે બુદ્ધિમાન। તો બુદ્ધિમાન શબ્દ એવું વાક્ય બનાવવાનું છે કે જેની અંદર બુદ્ધિમાન શબ્દ આવી જવો જોઈએ। તો બુદ્ધિમાનનું આપણે શું વાક્ય બનાવશું? કે તે બુદ્ધિમાન પુરુષ છે, એવું પણ કરી શકાય। બીજું વાક્ય છે તે બુદ્ધિમાન સ્ત્રી છે, એવું પણ લખી શકાય। ત્રીજું વાક્ય તે બુદ્ધિમાન વિદ્યાર્થી છે, એવું પણ લખી શકીએ। સમજાય છે બાળકો? ઓકે, હવે બીજો શબ્દ આપેલો છે ગ્રંથ। જો બાળકો, વાક્ય પ્રયોગ કરવાનો છે શબ્દનો, તો તમે તમારી રીતે ગમે તે વાક્ય બનાવી શકો, પણ વાક્ય બંધ બેસતું હોવું જોઈએ। ગ્રંથ શબ્દ આપેલો છે, તો ગ્રંથ આપણે વાક્યમાં લઈ લેવાનો છે। તો કેવી રીતે બાળકો? જુઓ, આપણને ઘણા બધા ગ્રંથ જોવા મળે છે। ગ્રંથમાં ખબર પડે છે તમને? રામાયણ છે, મહાભારત છે, એ બધા જે પુસ્તકો છે ને, એને આપણે શું કહી શકીએ? ગ્રંથ। તો આપણે ઘણા બધા ગ્રંથ જોવા મળે છે, સમજાણું? ઓકે, તો ત્રીજો શબ્દ છે શિષ્યવૃત્તિ।
તો શિષ્યવૃત્તિમાં શું આવશે બાળકો? આવડે છે જો. તો શિષ્યવૃત્તિમાં આપણે એવું વાક્ય બનાવશું કે સરકાર આપણને શિષ્યવૃત્તિ આપે છે. શિષ્યવૃત્તિમાં ખબર પડે છે બાળકો? તો શિષ્યવૃત્તિ એટલે શું થાય? સ્કોલરશીપ. સરકાર આપણને શું આપે છે? શિષ્યવૃત્તિ. આપણે કેવું વાક્ય બનાવવાનું છે? કે સરકાર શિષ્યવૃત્તિ આપે છે. સમજાય છે? ઓકે. તો આગળ આવશે શબ્દ સમાજોદ્વાર. સમાજોદ્વાર એટલે સમાજમાં જે પુરુષ આગળ હોય તેને શું કહેવાય? સમાજોદ્વાર. તો સમાજોદ્વારનું આખું વાક્ય શું આપણે લઈએ? તો કે ઘણા લોકો સમાજોદ્વાર હોય છે. બરાબર છે. એના પછીનો શબ્દ ભારત રત્ન. તો ભારત રત્નનું શું આપણે વાક્ય બનાવશું? કે ડૉક્ટર આંબેડકરને ભારત રત્ન એવોર્ડ મળેલ છે. શું આવશે? આપણા પાઠનું નામ શું છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો મેં તમને પાઠમાં પણ સમજાવ્યું હતું કે ડૉક્ટર બાબા આંબેડકરને ભારત રત્ન એવોર્ડ મળેલો હતો. તો આપણે એ જ વાક્ય લઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન એવોર્ડ આપ્યો છે. સમજાણું? ઓકે. તો આપણે રિવિઝનમાં આગળ પ્રશ્ન 7 સમજીએ બાળકો. અત્યાર સુધી તમને મેં પ્રશ્ન 4, 5 અને 6 જે સમજાવ્યા તે સમજણ પડી ગઈ? ઓકે. તો ચાલો આપણે હવે પ્રશ્ન 7 સમજીએ. પ્રશ્ન 7માં શું આપેલું છે? નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. તો ખાલી જગ્યા શું છે? પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા તમ. જો બાળકો, અહીં કૌંસમાં શું આપેલું છે? ઊ અડધો ઊ છે અને આખો ઊ પણ આપેલો છે. તો આપણે અહીં કયો ઊ લેવાનો છે? પહેલો ઊ ત મ. તો બધા નીચે અંડરલાઇન કરો. પહેલાં ઊની નીચે, જો કે તમને મેં ભણાવી જ દીધું છે, છતાં આપણે ફરીવાર એકવાર જોઈએ જોવાનું છે. ઊ ઉપર નીચે અંડરલાઇન કરેલી જશે તમને, પણ જે બાળકો એ નથી કરી તે ફરીવાર પહેલાં ઊ ઉપર ઊની નીચે અંડરલાઇન કરશે. સમજાણો? અને આખો શબ્દ ફરીવાર લખશે. બીજું છે ખાલી જગ્યા ત્ર. તો ખાલી જગ્યા ત્રમાં શું લખશું? તો પહેલો પૂ છે, કૌંસમાં બે પૂ આપેલા છે. તો આપણે પહેલો પૂ છે તે લેવાનો છે. તો પહેલાં પૂ ખાલી જગ્યાની અંદર લખો અને પૂની નીચે અંડરલાઇન કરો. સમજાણો બાળકો? ઓકે. હવે ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા શ. તો બાળકો બે શી આપેલા છે, દીર્ઘાવાળી શી પણ છે અને રસવાવાળી પણ છે. આપણે અહીંયા કયા શી લેવાની છે? પહેલો શી. તો પહેલી શીની નીચે અંડરલાઇન કરો અને ખાલી જગ્યામાં શી લખો. સમજાય છે? ઓકે. તો આગળ આવશે ચોથું, ખાલી જગ્યા કશ. તો તેમાં બાળકો કૌંસમાં ઊ અને ઊ, પહેલી ખાલી જગ્યામાં બે ઊ આપેલા છે, તેવા જ ચોથી ખાલી જગ્યામાં પણ બે ઊ આપેલા છે. તો આપણે શું લખીશું અહીંયા? પહેલો જ ઊ આવશે. કયો? પહેલો. નીચે અંડરલાઇન કરો અને ખાલી જગ્યામાં પણ ઊ લખો અને આખો શબ્દ ફરીવાર લખો. અત્યારે તમે ખાલી હું કહું એમ કરવાનું છે, પછી હું તમને હોમવર્કમાં આપું તે તમારે હોમવર્ક કરવાનું છે. સમજાણું? ઓકે. આગળની ખાલી જગ્યા છે 5મી ખાલી જગ્યા સ્કેલી. તો એમાં કૌંસમાં બે શબ્દ આપેલા છે, રસવાવાળું મૂ છે અને દીર્ઘાવાળું મૂ છે. તો બાળકો આપણે પહેલું મૂ નથી લેવાનું, બીજું મૂ લેવાનું છે. કયું મૂ? બીજું. તો બીજું જે રસવાવાળું મૂ છે તે આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. સમજાણું? મુશ્કેલી. પહેલી ખાલી જગ્યા ઉત્તમ, બીજી ખાલી જગ્યા પુત્ર, ત્રીજી ખાલી જગ્યા શિષ્ય, ચોથી ખાલી જગ્યા ઉત્કર્ષ,
અને પાંચમી ખાલી જગ્યા મુશ્કેલી. થઈ ગયું બાળકો? હવે આવશે પ્રશ્ન આઠ. તો પ્રશ્ન આઠ આપણે કરવાનો નથી, મેં તમને એ તે લખાવી દીધો છે, બરાબર. ખાલી સૂત્રો લખવાના છે, તે આપણે કરવાનો નથી. સમજાણું છે બાળકો? હવે આગળ તમને પ્રશ્નો ચાર, પાંચ, છ કે સાત કોઈપણમાં કાંઈ તકલીફ હોય તો તમે મને કહી શકો છો. પ્રશ્ન સાતના સૂત્રો છે આપણે એ આગળ લખી દીધા છે, એટલે આપણે એને લખવાના નથી. તો બાળકો તમને પ્રશ્નો ચાર, પાંચ, છ અને સાત સમજાઈ ગયો? સમજાઈ ગયો ને? ઓકે, તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? પ્રશ્ન ચાર વિરુદ્ધાર્થી શબ્દ, પ્રશ્ન પાંચ સાચી જોડણી ધ્યાનમાં રાખો, પ્રશ્ન છ નીચેના દરેક શબ્દોનો વાક્ય પ્રયોગ કરો, પ્રશ્ન સાત નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. તે તમારે હોમવર્કમાં કરીને આવવાનું રહેશે. સમજાય છે બાળકો? જો ના સમજાય તો ફરી એકવાર આ વિડીયો જોઈ લેવાનો અને ફરી સારા અક્ષરે પ્રશ્નો ચાર, પાંચ, છ અને સાત લખવાનો રહેશે. તો બાળકો સમજાઈ ગયું હોય તો હોમવર્કમાં ચારે ચાર પ્રશ્નો લખવાના છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.